आ तो ओला जो मारे तो क्यों खबर एक भाई ने भगवान मैं कायम भगवान शिव की पूजा करतो ने पछी भगवान मळ्या भगवान मळ्या એટલે भगवान शिव कहे मांग तू जे मांगीस ने हूं तने આપીશ पेलो માણસ भगवान नो उपवासक भगवान नो भक्त હતો એટલે भगवान ने કે પ્રભુ મને માંગું તો છે પણ મારે એક પત્ની છે ને એક મારી દીકરી છે એવું કરો ને મને ત્રણે ને એક એક વરદાન માંગવાનું કયો તો અમારા ઘરમાં ઝઘડો ન થાય ભગવાન કહે કાઈ વાંધો નહીં તમારે ત્રણેય ને જે વરદાન જોઈએ તે માંગી જવાનું અને જ્યારે આવશો ત્યારે હું તમને અવશ્ય ફળ આપીશ આ મારું વચન છે એટલે ભગવાને વચન આપ્યું પછી પેલો પુરુષ ઘરે આવીને એની પત્નીને કહે છે સાંભળ્યું કે શું કે ભગવાન મળ્યા હતા અને મને વરદાન આપવાનું કહ્યું છે આપણે માંગવાનું છે એક તારે એક મારે અને એક આપણી દીકરીને તો ત્રણેય જણા તો ઘરમાં એક જગ્યાએ બેહી નક્કી કરે છે દીકરી કે પપ્પા તમે શું માંગશો કે પહેલા તારા મમ્મીને પૂછી જો એ શું માંગશે એટલે એની ઘરવાળી પૂછે કે તું શું માંગીશ તો એની ઘરવાળી શું કે હું એવું માંગુ કે તમારે કોઈ બી કામ ન કરવું પડે અને આપણે બે હારે બેહીને કાયમ ભોજન લઈ એટલે તમારે કઈ કામે જ ન જવું પડે એવું માંગીશ હવે તમે વિચાર કરો 24 કલાક તમે હારે રહી શકો ખરા 7-8 કલાક રહી એમાં આપણે અર્ધ પાગલ જેવા છીએ 24 કલાક રહ્યા હોય તો એટલે પછી એની ઘરવાળી એને પતિ પૂછ્યું કે તમે શું માંગશો કે હું તો નકર પૈસા જ માંગવાનો છું તારી હાથું ઘરાણું હારા હારા કપડા એક એક કેવા ગાડી આવું બધું તને લઈ દેવું છું તો કે સારું એની દીકરી કે બેટા તું શું માંગીશ કે હું તો ભગવાન પણ માંગીશ કે મારી બાન માર બાપુ કોઈ દી બાજે નહીં જોયું હશે ને બિચારી હવે ત્રણેયનું વરદાન માંગવાનું નક્કી થઈ સૌથી પહેલા કોણ કહ્યું છે આ ત્રણ માંથી પહેલા કોણ કહ્યું છે ભગતના ઘરના ગયા ઉતાવળે થી બહુ ઉતાવળે થી ભગવાનને જઈ અભિષેક કર્યો વળી પાછા આમળે બહુ ફરિયાદ કરશે ભગવાનને શિવને બહેનોને અભિષેક ન કરાય એમ ફરિયાદ કરશે બાપુ તમે કેમ બોલો છો એમ એટલે બહેને ભગવાન શિવને વંદન કર્યા અને પગે લાગીને કીધું કે હે ભગવાન હે ભોળાનાથ જો તમે મારા ધણીને પ્રસન્ન થયા હોય તો હું વરદાન માંગું ભગવાન કે માંગ મને એવું રૂપ આપો એવું રૂપ આપો હું રાજાની રાણી બનું હાથમાં જરૂર કે બેઠી હોય અને મારો ધણી અહીંયા લોટ માંગવા આવે અને હું એને લોટ આપું મારા હાથથી કેટલી કંટાળી પણ છેલ્લે ઉજો કે એ જ આવું જોઈએ લોટ માંગવાનું આપું હું જ અને એ હાથમાં મળતી હેઠી ઉતરું ભગવાન કે તતાશ હવે આ તો રૂપ રૂપ નો બાર સવાર માં ઓલો લોટે નીકળ્યો હાથમાં માળે એમ જોયું ઓળખી તો જાય ને ઓળખી હવે એ લોટ માંગવા ઉભો રે એ ગાય ગા ધીરે જો તરત જો મંદિર હે પ્રભુ મારા ઘરના ને તમે જે રૂપ આપ્યું ઇને હાથમાં માળે કહું ગધારી બનાવ ભગવાન કે તરતા હવે આ દરરોજ જાય ક્યાં પછી પછી તો હાસા ઘેર જાય
એટલે ઓલું ગધાડું દરોજીલા ઘેરે જાય, ઓલો હાથમાં માળા કરતો હોય અને દીકરી ઉભી થાય અને તાણી જઈને હોટો મારે, એટલે ઓલો માળા કરતા કરતો કે તારી માને મારીમાં વાંધતું હશે. દીકરી કે પણ બાપુ મારી મા નથી, એ કે તો એ ગધાડી છે. કે બેટા તને ન ખબર હોય કેવું મેં માંગ્યું છે, તો વરદાન કોનું બાકી હતું? દીકરીનું બાકી હતું ને. પછી દીકરી જઈ ભગવાનને પગે લાગી, હે ભોળાનાથ મારી માને હતી ને એ બનાવી દે ભગવાન, તો તથા કેટલું ભેગું કર્યું ઘરમાં. તૈણીએ વરદાન માંગ્યું પણ ભગવાન ઘરમાં ભેગું કેટલું થયું. વળી હતા અહીંયા ન્યાન, એટલે આમાંથી લેવાય એટલું લેવાનું હોય, સલાહ પૂછી ની રાખાય. પેલા એટલી જ રોકાય કે આમાંથી કથામાંથી ભૂલ ન ગોતાય, આપણને કેટલું સમજાણું એમાં ધ્યાન રાખે. આપણને જે સમજાય કથામાંથી, એટલે મેં પહેલા દિવસે પણ કીધું હતું કે જે કામ કરે જે બોલે એની ભૂલ થાય હકીકત છે. કામ કરે છે બરાબર ને, તો એની ભૂલ થાય એમાં શું હાલો થઈ જાય. કામ કરે છે, હું આ સાતમો દિવસ છે, સાત દિવસ થી જોઉં છું બરોબર ને. અમુક અમુક આયોજક બળુ ની બધા કરતા સાંભળી જ નથી શકતા. અમુક અમુક લોકો 8-10-20 લોકો એવા છે કથા સાંભળવા બેસતા જ નથી. અત્યારમાં હું અહીંયા આવ્યો 9 વાગે, તો ઈવડાઈ ભેગા થઈને એવી વાત કરતા હતા કે થોડીક ઉતાવળ રાખજો, હજુ સાસ આવી નથી. તમારી આટલી એમને ચિંતા છે કે ઉનાળો છે, સાસ આવી જાય તો સારું એમ, કેટલી ચિંતા હશે. એટલે જે લોકો કામ કરે છે બાપ, જે કંઈક કરે છે જીવનમાં એની જ ભૂલ આવે છે. બાકી જેની જીવનમાં કંઈ કરવું નથી એની ભૂલ નહીં આવે.